जे श्रद्धानो विषय छे राज कहे एना चरणों मां तमे पाव ज्या धरो पछी संकल्प एवा होजी छे के तमे पाप थी जाओ श्रद्धा होय भोळ पण होय अन फोळा એટલે ભગવાન કૃષ્ણ ભળવાનો ભળવારો ની આરે ગાયું ચારી છે રેમાં છે દ્વારકાથી અને શેલે ન્યાથી નીકળ્યા તઈ એટલું કીધું ગોકુળ તજી મથુરા તજી અને સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધ ના ગયા અને ભગવાન કૃષ્ણ કનૈયા હાલતા થયા ગોકુળ મથુરામાંથી ભળવારુને આયરુને કીધું કે હાલો તમને હારી હોનાની દ્વારકા ને એ સોરઠની ધરતી લીલુડી તમને ત્યાં લઈ જવા છે ત્યાંથી હાલતા થયા હાલતા હાલતા બહુ ઉકળતા રણ આડા આવ્યા અને તરિયા થયા અને ભળવારું રણ વટી અને મસુ કાઠો આવ્યો અને ઝાલાવાડ ને બધું આવ્યું અને ભળવારું હાથમાં ડાંગ લીધી કે હવે અહીંથી એક ડગલું આગળ નથી આવ્યું દ્વારકાધીશ કરાવ હું કે દ્વારકાધીશ બનું તમે ત્યાંના બધા હે મોજ કરજો હોનાની દ્વારકાના રાજમાં તમને રહેવા દઈશ કે એક ડગલું અમારા અહીંથી ભળવારું કે હાલું નથી ભળવારું નાયરું કીધું પછી કે સમજતા નથી તમને બુદ્ધિ છે કે નહીં તહીં ભળવારો એમ ગોબા આંધેર કરીને એટલું કીધું કે હવે એક ગોબા ભેગો પાડી નાખી જરાય હાલતો થયો અને ગાળ્યું બબે કટકા કાઢ્યો અને ભગવાન કૃષ્ણે પછી કીધું કાંઈ વાંધો નહીં આપણા લેણ દેણ આ હોતી જઈશે બધા એને કહેતો કયો કે ભળવારો હે આહીરો હે માલધારીઓ એટલું યાદ રાખજો હું દ્વારકાધીશ બોલું છું કનૈયો બોલું છું અખિલ બ્રહ્માંડનો માલિક બોલું છું કે કોઈ પણ માલધારી ભળવાર કે આહીર દુનિયાના પડમાં પછી બકરા ચારતો હોય ગાયું ચારતો હોય કે નાનો ગરીબ માણસ હોય કે મજૂરી કરતો હોય પણ એનો સત છે એનામાં એનું ચારિત્ર હારું હોય છે અને એને વિશ્વાસ હોય અને જેથી મને હાથ પુકાર કરે અને જો અડતે હાથે જો ન આવું તો હું કૃષ્ણ કનૈયો બોલ્યો ન બોલ્યો ભલા માણસ હું દ્વારકાધીશ ભલે થઈ ગયો હોઉં પણ દુનિયામાં જેથી ભળવારું ને જેથી માલધારીને જરૂર પડી છે અને મને પડકારો કરી છે તે હું આવીને હાજર ઊભો રહીશ આ એને બોલ દીધા છે અને એને વાલા હતા એટલા માટે આહીરો અને ભળવારો માલધારીઓ પોતે દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કે પછી તો એને મહાભારત કરવું હતું પણ કહેવાનો અર્થ મારો એ છે કે શ્રદ્ધાનો હો વિષય પછી પુરાવાની શી જરૂર છે આ બધું શ્રદ્ધા હોય તો મળે અત્યારે તમે બાપાના સાનિધ્યમાં બેઠા છો તમે જે કલ્પના કરો એ થાય આમાં શંકા ન હોય વડીલોને ખબર હોય આમાં શ્રદ્ધા જોઈ જે તમે કલ્પના કરો કે આ થાય આ થાય તમે આજ કરો કે આ મારું કામ થઈ જવું જોઈએ બાપા પછી એમાં શંકા નહીં કરવાની કે આ ન થાય થાય જ પણ ઈશા હારી કરાય કલ્પના હારી કરાય ને હું ઘણા કલ્પના જ હારી ન આવે એનો એક દાખલો તમને દઉં અત્યારે તમે કલ્પ પુરુષ નીચે બેઠા છો આ કલ્પ પુરુષ કહેવાય કલ્પ પુરુષ એટલે વડીલોને ખબર હોય કે કલ્પ પુરુષનો ઝાડ નીચે જઈને કોઈ બેહે સ્વર્ગમાં હોય અહીંયા તો ન હોય અને જે કલ્પના કરે એ આવીને ઊભું રહે બોલો જે કલ્પના કરે કે આ થઈ જાય એટલે એ થાય તો અત્યારે કલ્પ પુરુષ નીચે છો એક જણો કલ્પ પુરુષ નીચે જઈને બેહી ગયો હરેશભાઈ કલ્પ પુરુષ નીચે જઈને એક જણો બેહી ગયો એને મનમાં કલ્પના થઈ હાલીને જતો હતો થાકી ગયો એને ખબર નહોતી કે આ કલ્પ વૃક્ષ છે હું બેઠો એના નીચે બેઠો તો એને મનમાં મનમાં કલ્પના થઈ ગયો ભૂખ બહુ લાગી છે આ વગડો છે અહીંયા કોણ ખાવા આપે અહીંયા સારો સરસ મજાનું ખાવાનું હોય તો કેવી મજા આવે આ તો 32 ભાતના ભોજનનો થાળ આગળ આવી ગયો બોલો કારણ કે આ તો કલ્પ વૃક્ષ નીચે બેઠો હતો 32 ભાતના ભોજનનો થાળ આવી ગયો અને એ માણસ જમવા માંડ્યો બહુ ભોજન કર્યું આરામથી ખાધું નિરાતે અને જમી લીધા પછી એમ થયો વિચાર કે આહા જમી તો લીધું પણ હવે પાણી હોય તો કેવી મજા આવે તો પાણી આવી ગયું પાણી પીએ અને વિચાર થયો કે થાકી ગયો છો અહીં કાંકરા ને કાંટા પીડ્યા છે અહીંયા કાંઈ ખુવાનું સારું હોય તો કેવી મજા આવે તા તો દંડલોકના ગાડલાવાળો ઢોલિયો આવી ગયો કારણ કે કલ્પનું શીશે બેઠો તો જે કલ્પના કરે એ થાય અને ઢોલિયો આવી ગયો ઢોલિયો હોઈ ગયો 2 કલાક નીંદર કરીને જઈ પાછો ઉઠ્યો ને જોજો અટાણું થી સારી કલ્પના કરી એટલે બધું સારું જ આવ્યું પણ 2 કલાક હુઈને પાછો ઉઠ્યો ને તો અહીં હળવી કલ્પના થઈ કે આ બધું હું બોલું તો આવી જાય તો અહીંયા ભૂત તો નહીં થતું હોય ને એમ ત્યાં તો ભૂત આવી ગયો અને એણે કીધું કે આ મારી તો નહીં નાખે ને ત્યાં તો ન્યાન્યા પૂરું કર્યું કહેવાનો અર્થ મારો એ છે કે કલ્પના કરો એ મળે તમે બાપાના સાનિધ્યમાં બેઠા હો માતાજીના સાનિધ્યમાં બેઠા હો તમને કલ્પના કરો એ મળે તો શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર છે એટલા માટે આપણે માલધારી સમાજ જઈએ એટલે ગીત મને ગમે છે કે હાલારી મોળવો એમે વાયો રે ઉયો ચંપાનો રે હાલારી મોળવો એમે વાયો ઉયો ચંપા
બાયુ રાહડા ગાય ગીત ગાય લોકગીત ગાય એમાં સંસ્કૃતિ છે જોજો એમ નથી કીધું કે જાતા આવે નોખા કરીને આડી વંડી નાખજો નહીં શું કીધું ખબર સાસુ વિનાનું શું સાસરું રે પરભૂતિ સાસુ પાછા ભરતી અહીંયા તો માતા પણ સંગ્રામે ચડતી એના બેટા હોય નહીં ભગવતીને માનવા વાળો આપણો વર્ગ માને માનનારા આપણે પછી શક્તિ કોઈ હોય એક પ્રસંગ તરફ જાઉં પહેલા ઘડીક વાર વાતો ન કરતા હો મારે મને મજા આવે એટલા માટે આપણો ડાયરો છે એટલે મારે બહુ સરસ આ પ્રસંગ છે મને હમણાં મુંબઈમાં આમ તો વરહદી જેવું થઈ ગયું મુંબઈમાં ભાયદા સોલોમાં મારો પ્રોગ્રામ હતો પછી એક શેઠ મારી પાસે આવ્યા એણે મને કીધું કે તમારા ગુજરાતમાં માતાજીને બધા બહુ માને માને બધા બહુ માને મેં કીધું માને તો બધું માને આખું બ્રહ્માંડ માના દયાથી ચાલી રહ્યું છે આખું વિશ્વ માને મને કે ના માને છે બધાય પણ ગુજરાતમાં તો વિશેષ માને માતાજીના માંડવા કરે માતાજીના તેડા માતાજીના લોટા માતાજીના ભૂવા ધૂણે માતાજીના નોરતા નવરણ જુદા જુદા માતાજીના રાસ લે આટલું બધું શું છે માનું પછી મેં એને કીધું કે માય માં છે માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ સૌ નમાવે શીશ આ તો અંબા આગળ આલિયા મને કે ના હું તમને સાબિત કરી દઉં દુનિયામાં વિષ્ણુ અને શિવથી કોઈ મોટું નથી એમ વિષ્ણુ અને શિવથી કોઈ મોટું નથી મેં કીધું કેમ મને એને કીધું મને કે ગઢવી વિષ્ણુ ભગવાન વિષ્ણુના ચરણમાંથી ગંગાજી જાય છે અને લક્ષ્મીજી એના ચરણ પખાડે છે એટલે લક્ષ્મીજી વિષ્ણુથી મોટા ન કહેવાય અને ભગવાન શંકરને વરવા માટે પાર્વતીજીએ હજારો વર્ષ તપ કર્યા છે તો મહાદેવથી મોટું કોઈ નહીં અને એવું જાણે કીધું તઈ મેં એને કીધું તો સાંભળી લે ભાઈ આ તો માની વાત આવી એટલે અમે માના ઉપાસક થઈ બાકી તો ભગવાનને અમે માની વિષ્ણુને શિવને બધાયને પણ માની વાત આવી એટલા માટે કહું છું કે સાંભળી લે અમે ગુજરાતમાં માને વધારે શું કામે માની છીએ મેં કીધું સમગ્ર ભારતવર્ષમાં 12 જ્યોતિર્લિંગ છે ભગવાન શિવના એમાં અમારે ડાડો સોમનાથ કરાલ બાલ ભટ્ટિકા ધગા 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 ધલા ધનંજયા હોતી કૃતા પ્રચંડ પંચ સાયકાય ધરા ધરા નંદિની કુચાંગ ચિત્ત પત્રકા પ્રકલ્પ ને શિલ્પીની ત્રીજું નેત્ર ખોલે તો ભસ્મ કરી દે કામદેવને પણ મેં કીધું ઈ શિવ તો અહીં ભસ્મ કરી દેતો હોય છે આજના રક્ષણ માટે મેં કીધું બંદૂકો વાળા ઉભા રાખવા પડે નકર જોયા શું કામે કઈ આતંકવાદી દરિયામાંથી આવીને ધુબાકા કરી જાય નક્કી નહીં આપણા ભગવાનનું આપણા દેશમાં રક્ષણ કરવું પડે બાપ એટલે મેં કીધું માને માની અને એથી આગળ હું તમે નહીં પણ દિશાઓ જેનો જાપ કરે છે એવો મેં કીધું ભગવાન કૃષ્ણ દ્વારકામાં બેઠો છે એને અમે માની પણ માની વાત આવી એટલે ઈ પણ માનતો ઈ મેં કીધું ભગવાન કૃષ્ણનું જાઓ બંદૂકો લઈને ઊભા છે રક્ષણ કરવા વાળા એને રક્ષણ કરવું પડે શું કામે
કઈ આતંકવાદી દરિયામાંથી આવીને ધુબાકા કરી જાય નક્કી નહીં. આપણા ભગવાનનું મેં કીધું આપણા દેશમાં રક્ષણ કરવું પડે. અને એથી આગળ દુનિયા જેના માટે આજ ગાંધી બનીને એ અક્ષરધામમાં કરીને ધુબાકા કરી ગયા હતા અને ત્રી ત્રીના ગોટા વાળી ગયા હતા. મેં કીધું આ તો આપણા દેશમાં બને ભારતમાં આવા મંદિરમાં, પણ મેં કીધું પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે બેઠી છે, અમારીમાં હિંગળાજ કોઈની તાકાત નથી, એની માથે મીઠ મંડાય ભલા માણસ. અને પાકિસ્તાનના વડાપ્રધાનને કહેવું પડે કે દયા કર નાની, જાજો કોકદી પાકિસ્તાનના વડાપ્રધાનને કહેવું પડે કે ઓ મુજી નાની મેળે દીકરેજી દયા કર નિગારખ નાની નિગારખ. પાકિસ્તાનના વડાપ્રધાનને ને ભીખ માગવી પડે. ત્યાં હિંગળાજ ગયા છે ને ખબર છે પાકિસ્તાનમાં છે બલુચિસ્તાનમાં એ મંદિરને દરવાજા છે નહીં, અને સોનાના સતરના ગાડા ભરાઈને એટલા ત્યાં સોનાના સતરના ઢગલાઈ પડ્યા છે, પણ ત્યાં કોક લેવા માટે જાય અને એની આંખની બોટિયું બહાર ન કાઢી નાખી તો અમારી માં ન કહેવાય ભલા માણસ. અમારી માનું કોઈ દી રક્ષણ ન કરવું પડે એટલે અમે કાયમ એને માને માની છે. એ માથી કોઈ મોટું નહીં, એ શક્તિનો આ દેશ છે. અને ભારત જેવો દુનિયામાં કોઈ દેશ નથી. કોઈ કહેતું હોય ભારત જેવો, હું ત્યારે તમને અત્યારે જાહેરમાં પૂછું કે વિજ્ઞાનમાં કયો દેશ આગળ, એટલે તમે કહેવાનો ભાઈ વિજ્ઞાનમાં તો બીજા અમેરિકા બીજા દેશ આગળ. ના, હું અહીંથી સાબિત કરી દઉં, એક કડી તમને કહું, ભારતથી આગળ કોઈ દેશનું વિજ્ઞાન પણ ન હોઈ શકે. અને કડી તમને કહું, હા હાસું હોય તો દાદ આપજો કેવી રીતે ભારતનું વિજ્ઞાન પણ આગળ. કે દુનિયા મેં સબસે મહાન બાળા મેરા હિન્દુસ્તાન હૈ, દુનિયા મેં સબસે મહાન બાળા મેરા હિન્દુસ્તાન, જહાં સભી કી ગાડી પહેતાન બાળા મેરા આગળ છે. શબ્દ ઉપર ધ્યાન દેજો. વિજ્ઞાની ચાંદ ઓર મંગલ પે જાય, બીજા દેશના વિજ્ઞાની મંગળ સુધી અને ચંદ્ર સુધી ગયા. વિજ્ઞાની ચાંદ ઓર મંગલ પે જાય, ઉસકે તો આગે વો પહોંચ નહીં પાય, સૂરજ પે ગયે હનુમાન બાળા મેરા હિન્દુસ્તાન, સૂરજ પે ગયે હનુમાન બાળા મેરા હિન્દુસ્તાન, મેં સબસે મહાન બાળા મેરા હિન્દુસ્તાન. સબળા હે ભારત કી નારી, અબળા ના સબળા હે ભારત કી નારી, લક્ષ્મી ને ગોરિયા કી ટોપી ઉતાર, હથેલી મેં રખતે હે જાન બાળા મેરા હિન્દુસ્તાન, દેખો હથેલી મેં રખતે હે જાન બાળા મેરા હિન્દુસ્તાન, હે દુનિયા મેં સબસે મહાન બાળા મેરા હિન્દુસ્તાન. ભારત કી નારી અને લક્ષ્મી ને ગોરિયા કી ટોપી ઉતારી અને માર દિયા મોગલ કા માન,
मार दिया गोर हथेली में रखते है जान बड़ा मेरा हिंदुस्तान। आदेश नी आरी नारी एवी थई छे आदेश ना बारवटिया अने आदेश ना भुक्तो पण एवा थया छे। भारती मातनी वंदुतनी आवड़ी तने धन हो धन सौराष्ट्र।